પુણા વિસ્તારમાં આવેલી હર્ષલ સર્જિકલ હોસ્પિટલમાં હરણિયાનું ઓપરેશન બાદ યુવકનું મોત નિપજ્યું હતું, જેથી પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ યુવક મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ હાથ ધરાયું હતું. પુણા વિસ્તારમાં 27 વર્ષીય ચોનીલાલ મિસ્ત્રી ગર્ભવતી પત્ની એક દીકરી સાથે રહેતો હતો. દરમિયાન પુણામાં જ આવેલા હર્ષલ સર્જિકલ હોસ્પિટલમાં હરણિયાનું ઓપરેશન બાદ ચોનીલાલનું મોત નિપજ્યું પામ્યું હતું. ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપ સાથે પરિવાર અને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. ચુનીલાલ પોતાની પત્ની અને એક દીકરી સાથે પુણા વિસ્તારમાં રહેતો હતો. ચુનીલાલની પત્ની પણ હાલ ગર્ભવતી છે. પરિવાર મોભી એવા ચુનીલાલનું મોત થતાં પરિવાર પણ આપ ફાટી નીકળ્યું છે. હાલ છોકરા માહોલ વચ્ચે પરિવાર ન્યાયની માંગણી કરી છે. ચુનીલાલનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું હોવાનું પરિવાર અને સમાજના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોક્ટરે ઓપરેશન પણ પરિવારને જાણ કર્યા વગર જ કર્યું છે. હાલ ચુનીલાલના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પરિવાર અને સમાજના લોકો દ્વારા ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. મેરા ગામ કા નામ હૈ, મેં એક હી ગામ કે હું, યહાં યહાં મેં રહેતા હું, યે આજુબાજુ મેં રહેના હૈ, લેકિન યહાં પર જો ડોક્ટર કે સાથ મેં ચુનારામ પર કુછ હુઆ ઉસકા તો હમારે કો કોઈ જ્યાદા જાનકારી હૈ નહીં, લેકિન ઉસકા ડોક્ટર બોલતા હૈ હરણિયા કા ઓપરેશન હુઆ થા ઓર ઉસકે બાદ મેં એક દો ઘંટે કે બાદ મેં ડેથ હો ગઈ એસા બોલ રહા હૈ, લેકિન ડોક્ટર કા કોઈ સંતુષ્ટ હમારે કોઈ જવાબ મિલા નહીં હૈ. સ્ટાફ કો બોલ રહે હૈ તો સ્ટાફ બોલતા હૈ કે ડોક્ટર સાહેબ બોમ્બે ચલે ગયે. ઇસકો જો ચુનારામ કે સાથ મેં જો ભી ઘટના ઘટી ઉસકા એકદમ સાફ સાફ હમારે કો ન્યાય મિલના ચાહીએ. યે પુનારામ કા જો મોત હુઈ હૈ, પુનારામ ઉર્ફ ચુનીલાલ, યે હમારી સમાજ કે લિયે બડી દુઃખદ ઘટના હૈ, ક્યોંકિ યહાં ઇતની દૂર એક યુવા અપને પરિવાર કો છોડ કે યહાં રોજી રોટી કમાને આયા ઓર ઇસ બેદરકારી સે જો ઉસકી મોત હુઈ હૈ. હમારા તો સીધા સીધા ડોક્ટર પે યે આરોપ હૈ કે યે ઇસમે જો ભી લાપરવાહી હૈ ડોક્ટર કી વજહ સે યે ઘટના હુઈ હૈ. બાકી FSL મેં હમને સમીમેર હોસ્પિટલ મેં PM કરાયા હૈ આગે કી તો યહાં સે જો ભી જાંચ આયેગી ઉસકે બાદ મેં હમે જાનકારી મિલેગી. હમને પુલિસ કમ્પ્લેન ભી કર દી હૈ, પુલિસ મેં ભી હમને ઇસકી જો રિપોર્ટ હૈ વો દર્જ કરવાઈ હૈ ભી કિસ વજહ સે ઇસકી ન્યાયિક જાંચ આપ કરો. ઓર સબસે બડી તો યે બાત હૈ કે એક ડોક્ટર કિસી કા ઓપરેશન કરતા હૈ, લડકે કી મોત હોતી હૈ, તો ઉસમે ડોક્ટર સાક્ષી ભી ઉસી સદસ્ય કો બના રહા હૈ જો ઉસકા ખુદ કા મેડિકલ ચલા રહા હૈ. હોસ્પિટલ કે અંદર બહાર ઉસકી મેડિકલ કી દુકાન હૈ, વોહી સાક્ષી મેં સાઇન કરતા હૈ. પરિવાર કો કિસી ભી રિશ્તેદાર કો રિલેટિવ કે સમાજ કો કિસી કો ભી ડોક્ટર ને જાનકારી નહીં દી. અભી ડોક્ટર સે કોન્ટેક્ટ કર રહે હૈ, હમારા કોઈ કોન્ટેક્ટ નહીં હો પા રહા હૈ. ડોક્ટર કહાં ચલા ગયા, કહાં ગયા હૈ, કોઈ ભી વ્યવસ્થિત તરીકે સે હમસે બાત કરને કો તૈયાર નહીં. જેઠારામ ક્યા હુઆ હૈ પૂરા બતા. જો ચુનારામ કે સાથ મેં ઘટના ઘટી હૈ ઉસકા હમારે કો સાફ સાફ ઇન્સાફ ચાહીએ. સબસે પહેલે હમારે કોઈ યે બાત કે ઇસકે લિયે ઇન્સાફ ચાહીએ કે ભી ઇસકા ભાઈ ઇસકા કાકા સબ યહાં પે રહેતે હૈ, ફિર ભી ડોક્ટર ને ઇસકો કિસી કો બિના બતાયે હુએ ઓપરેશન કર દિયા ઓર ઉસકી ડેથ હો ગઈ હૈ. ઉસકા હમારે કો પૂરા પૂરા ઇન્સાફ ચાહીએ. પુલિસ ને હમારે કો આશ્વાસન દિયા હૈ ખાલી કે આપકા કુછ આગે કાર્રવાઈ કરેંગે, લેકિન ક્યા કરેંગે ઉસકે લિયે હમારે કો પૂરી પૂરી ઇન્સાફ ચાહીએ. ચુનારામ કો ઇન્સાફ ચાહીએ. ચુનીલાલના મોતના પગલે પરિવારે હર્ષલ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ડોક્ટર મળ્યા ન હતા. પરિવારે જણાવ્યું હતું કે ચુનીલાલના મોત બાદ ડોક્ટર મુંબઈ ભાગી છૂટ્યા છે, તેમનો કોઈ સંપર્ક થયો નથી. પોલીસે પણ આશ્વાસન આપ્યું છે કે કાર્યવાહી કરીશું. અઝર કુરેશી સાથે પ્રકાશ વારજી 24 ન્યૂઝ.